વાંસદા તાલુકાના જરીગામના ડુંગરી ફળિયા ખાતે રહેતા યોગેશ ધોળિયા પટેલ નામના યુવકનું જમીનની તકરારમાં થયેલા ઝઘડામાં મોત નીપજવાની ઘટના બાદ પણ પોલીસે ગુનો નહીં નોંધતા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી હત્યા કેસ દાખલ કરવાની માંગણી કરી હતી. વાંસદા તાલુકાના જરીગામના ડુંગરી ફળિયામાં રહેતા 37 વર્ષીય યોગેશભાઈ મોરાભાઈ પટેલ નામના યુવકનું જમીનની હદ બાબતે થયેલા ઝઘડામાં તેને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. જોકે આ પ્રકરણમાં વાંસદા પોલીસે હત્યાનો ગુનો દાખલ નહીં કરતા ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી હત્યા કેસ દાખલ કરવાની રજૂઆત કરી હતી. જોકે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જો મોતનું સાચું કારણ હત્યા હશે તો આરોપીઓ સામે હત્યા કેસ દાખલ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આજે બધા સૌ ઉપસ્થિત થયા છે. હવે આપણે મામલતદાર સાહેબને આપણે આવેદનપત્ર આપીશું. આવેદનપત્ર આપીને પાછા આપણે સમૂહમાં આપણે મંડપમાં જઈને બેસવાનું છે. કોઈ અહીંથી બહાર જવું. હવે અમારી માંગણી છે કે તમે તમારી સ્ટેજ પર તમને યોગ્ય ન્યાય અપાવો એવી ખાસ અમારી વિનંતી છે. ભાઈ આનંદ, આ યોગેશભાઈના મિસિસ પ્લાસ્ટિક લે આવ્યા. 24/5/19 ના રોજ જરીગામે, વાંસદા તાલુકાના જરીગામે એક અપમૃત્યુનો બનાવ બનેલો હતો, કિસ્સો બનેલો હતો. અને મૃતકના પરિવાર એમ કહે છે કે એનું ખૂન થયું હતું મારામારી દરમિયાન, અને પોલીસે ખૂન હજુ નોંધ્યું નથી તેની બાબતમાં આ અમે આજે પ્રતિક ધરણા પર ઉતર્યા છે. મામલતદાર સાહેબને આવેદનપત્ર બી આપ્યું છે. મૃતકના પરિવારની ને અમારી પ્રતિક ધરણાના તમામે તમામ લોકોની એવી માંગણી છે કે મૃતકના પરિવારની પણ એવી માંગણી છે કે ખૂનનો કેસ નોંધે, એફઆઈઆર દાખલ થાય અને જે ગુનેગાર છે એને પકડી લે અને જે ગુનેગાર છે એને સજા થાય એવી માંગણી સાથે આજે અમે પ્રતિક ધરણા પર બેઠા છે.